થરાદ તાલુકાના સણાવિયા અને લાખણી તાલુકાના લીબાઉ ગામને જોડતો કાચો રસ્તો બિસ્માર હાલતમાં. બનાસકાંઠાના લાખણી તથા થરાદ તાલુકાને જોડતો આ રસ્તો ચોમાસામાં તો અવાવરુ હાલતમાં હોય છે. આ કાચા રસ્તામાં અત્યારે એટલા બાવળ નીચે ઢળીને આવ્યા છે કે ફક્ત માણસ જ ચાલી શકે તેવી બિસ્માર હાલતમાં છે. આ રસ્તે રોજ મુસાફરો ઘૂંટણ સમા પાણીમાં ચાલીને મુસાફરી કરે છે. ક્યારેક તો પશુપાલકો આવા ખાડાવાળા રસ્તે દૂધ ભરાવવા નીકળે છે અને લપસી જાય ત્યારે ખાલી હાથે પણ પાછા વળવું પડતું હોય છે. તો અમુક વાહનો એક ગામથી બીજા ગામ ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા પણ ક્યારેક આ ખખડધજ માર્ગમાં સપડાતા હોય છે. ખેતરના માલિકો દ્વારા માર્ગની અંદરના ભાગમાં વાડ કરતા રસ્તો સાંકડો થતો જોવા મળી રહ્યો છે અને રસ્તો સાંકડો હોવાથી આમને સામનેથી આવતા વાહનોને સાઈડ આપવા અડધો કિલોમીટર પાછા જવું પડતું હોય છે. અને સ્થાનિકોના મુખેથી જાણવા મળ્યા અનુસાર ગામના સરપંચ તથા ધારાસભ્ય સુધી પણ અમે રજૂઆતો કરી છતાં આજ સુધી કોઈ જ અધિકારી અહીં ફરક ક્યાંય પણ નથી. અને ગામ લોકોનું કહેવું છે કે હાલ પૂરતા ખાડાપૂરી અને રસ્તાનું દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. વધુમાં ગામ લોકોએ જણાવ્યું હતું કે કોંગ્રેસ ભાજપના નેતાઓને ચૂંટણી આવે એટલે વાયદાઓ આપ્યા સિવાય કશું જ હોતું નથી. રિપોર્ટર ભમરાજી વાઘેલા, થરાદ, બનાસકાંઠા. મારો ગામ સણાવિયા, હું વસ્ત્રમ રબારી. હું નીલું ઘાસ ભરીને ભાડા દઈ રહ્યો હતો. હું ભાડાના લેબા સણાવિયા ફેરા કરતો હતો, સારીના ઘાસના નીલા. પછી ગાડી મારા ખાડામાંથી ખાલી કરવી પડી અને આટલા બધા માણસોને બોલાવી ગાડી ખાલી કરવી પડી. ઘાસ બગડી ગયું, ગાડી ફસાઈ ગઈ. 3-4 કલાક હેરાન થયો હોય નથી. કોઈ અધિકારી કોઈ આવતો નથી. અમારે કઈ રીતે ગામમાં દૂધ ભરાવા જાવ? હવે આ રસ્તો સણાવિયા થી લેબાઉ ને જોડતો રસ્તો છે. હવે આ બાજુ લેબાઉ છે, દિયોદર તાલુકાનું ગામ છે. આ બાજુ સણાવિયા થરાદ તાલુકાનું ગામ છે. આ રસ્તાની અંદર ઘણી વખત ઘણા સાધનો પસાર થતા હોય છે. અત્યારે ગાડી ભાઈની ફસાણીથી સવારમાં છે 7 વાગ્યાથી કરી અને અત્યારે 3 વાગ્યા સુધીમાં એ ભાઈ આખો દિવસ અહીંયા ફસાણા હતા. અમે બધા મદદ એમને કરી અને ગાડી અમને ખાલી કરાવી અને ઘટાવી. રોજની 10 ગાડીઓ ઘટાવો. ધારાસભ્યને ઘણી વખત રજૂઆતો કરી છે તો હજી સુધી આ રસ્તાનો કોઈ જાતનો કામ કરવામાં આવતો નથી. બે બાજુથી એટલો બધો રસ્તો ભેગો થઈ ગયો છે કે બાઇક પણ સાઈડ આપી શકતું નથી. આ રસ્તા ઉપર બધા પશુપાલનથી સાથે સંકળાયેલા હોય છે એટલે દૂધ ભરાવા જતા પણ અમુક ટાઈમે 1-1 કલાક લેટ પડતા હોય છે અને અમુક ટાઈમ તો